हेलो फ्रेंड्स, आज आपका टॉपिक अंदर बीकॉम में अंदर आउट चैप्टर ब्रांच अकाउंट। तो ब्रांच अकाउंट विषय आपने बात करवाना जी। अत्यार सुधीना लेक्चर में आपने इंट्रोडक्शन और बेसिक थियोरिकल पार्ट्स लर्न कर लीधा है। हमें आपने स्टार्ट करवाना जी क्वेश्चन नंबर वन थी आपने स्टार्ट करिए। मेसर्स कृष्णा ट्रेडर्स केशोद हेज अ ब्रांच एट जूनागढ़। ऑल द परचेस आर मेड बाय हेड ऑफिस एट केशोद। Head office sends goods to branch at a cost price. The branch is advised to keep deposit cash every day in the bank account of head office and all the branch expenses are directly paid by head office except branch petty cash for which petty cash is sent to branch. तो यहाँ कृष्णा ट्रेडर ये हेड ऑफिस है और जूनागढ़ में ब्रांच ओपन की रही है જ્યાં બ્રાન્ચ ડેલી બેઝિસ ઉપર એને કેશ સેન્ડ કરી દેવાના છે અને હેડ ઓફિસ બધા એક્સપેન્સ પે કરે છે એક્સેપ્ટ પેટી કેશ, અને એના માટે પેટી કેશ સેન્ડ કરે છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન પર્ટિક્યુલર્સ પ્રિપેર બ્રાન્ચ અકાઉન્ટ એઝ મેન્શન મેન્ટેન ઇન ધ હેડ ઓફિસ બુક. ઓલ્સો પ્રિપેર બ્રાન્ચ ટ્રેડિંગ એન્ડ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ફોર યર એન્ડેડ ઓન 31st March 2020. સ્ટોક એટ બ્રાન્ચ, ધીસ ઇઝ ધ ઓપનિંગ સ્ટોક. Branch debtor, this is opening debtor. Petty cash at branch, opening petty cash. Furniture at branch, opening balance of furniture accounts. Prepaid insurance, last year na apne prepaid pay kiya hua je current year ni opening balance ma aave. Outstanding salary, last year ni outstanding salary je current year ma opening tarike aavse. Goods sent to branch during the year, so total goods sent to branch during the year. Cash sales during the year, branch e atlu cash sales kiya hua che. Credit sales during the year, 3,60,000 બ્રાન્ચ નું ક્રેડિટ સેલ્સ છે. કેશ રિસીવ ફ્રોમ ડેટર, બ્રાન્ચે ડેટર પાસેથી 3,15,000 કલેક્શન કર્યું છે. અધર ડિટેલ્સ, કેશ સેન્ટ બાય બ્રાન્ચ, ડેટર ડાયરેક્ટલી ટુ હેડ ઓફિસ. અહીંયા ડેટરે હેડ ઓફિસને ડાયરેક્ટલી પેમેન્ટ કર્યું છે. તો નોર્મલી ડેટર્સથી હેડ બ્રાન્ચને પે કરતા હોય, તો સમટાઈમ્સ ડેટર્સથી ડાયરેક્ટલી હેડ ઓફિસને પણ પે કરતા હોય છે. તો ધીસ ઇઝ ધ કેશ સેન્ડ બાય બ્રાન્ચ ડેટર ડાયરેક્ટલી ટુ હેડ ઓફિસ. ડિસ્કાઉન્ટ અલાઉન્ડ ઓન ડેટર્સ એક્સપેન્સ છે. કેશ સેન્ડ ટુ બ્રાન્ચ ફોર ધી એક્સપેન્સ. અહીંયા હેડ ઓફિસે કેશ સેન્ડ કર્યા છે બ્રાન્ચને ફોર રેન્ટ, સેલેરી અપ ટુ 31st March 2020, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ યરલી અપ ટુ 30th June. અહીંયા 30th June છે, આપણું માર્ચમાં અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય છે, એટલે 3 મંથનું આપણું પ્રીપેડ ઇન્સ્યોરન્સ આ ધી યર એન્ડ આવશે. પેટી કેશ, તો આ બધા અમાઉન્ટ સેન્ડ કર્યા છે. નેક્સ્ટ છે બ્રાન્ચ રિટર્ન, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ 54,000. બ્રાન્ચે ગુડ્સ રિટર્ન કર્યા છે. જેમ હેડ ઓફિસે ગુડ્સ સેન્ડ કર્યા હોય બ્રાન્ચને, તેમાંથી સર્ટન ગુડ્સ પ્રોપર ન હોય તો એ બ્રાન્ચ રિટર્ન કરી શકે છે. બ્રાન્ચ રિટર્ન. ગુડ્સ રિટર્ન બાય ડેટર, ગુડ્સ રિટર્ન બાય ડેટર ઇઝ નોન એઝ અ સેલ્સ રિટર્ન. તો અહીંયા છે એ સેલ્સ રિટર્ન છે જે બ્રાન્ચની બુક્સમાં આવે છે. પેટી કેશ એક્સપેન્સ મેડ બાય બ્રાન્ચ, એટલે આપણું પેટી કેશ એક્સપેન્સ છે બ્રાન્ચનું. ગુડ્સ ડિસ્ટ્રોઇડ બાય ફાયર એટ કોસ્ટ, આટલું ફાયરના કારણે ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયું છે. ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ ક્લેમ ફોર ધ ટોટલ અમાઉન્ટ, અને પૂરી પેરી વેલ્યુ ઇન્સ્યોરન્સ કંપની આપને પે ઓફ કરી છે. સ્ટોક એટ બ્રાન્ચ યર એન્ડનો છે. સ્ટોક સેલ્સ ઓફ બ્રાન્ચ ફર્નિચર એઝ ઓન 30th September 2019. ડ્યુરિંગ ધી યર સર્ટન ફર્નિચર બ્રાન્ચમાંથી સેલ થયું છે જેની વેલ્યુ 8100 છે. બુક વેલ્યુ ઓફ ફર્નિચર ઓન ધ ડેટ ઓફ સેલ્સ. ઓન ધ ડેટ ઓફ સેલ્સ મતલબ કે આ બુક વેલ્યુ આપને આપી છે 30th September 2019. પ્રોવાઈડ ડેપ્રિસિએશન એટ ધ રેટ 10% ફોર. તો અહીંયા આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જૂનાગઢ બ્રાન્ચ અકાઉન્ટ ઓપન કરવાનું છે, બ્રાન્ચ ટ્રેડિંગ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ઓપન કરવાનું છે. તો ફર્સ્ટ આપણે એવું કરશું કે બ્રાન્ચ અકાઉન્ટ ઓપન કરીએ અને એની સાથે સાથે કનેક્ટેડ અકાઉન્ટ અને વર્કિંગ નોટ કરીએ, અને પછી આપણે લાસ્ટમાં બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ બનાવશું. ક્લિયર? તો ફર્સ્ટ આપણે ઓપન કરશું બ્રાન્ચ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કૃષ્ણા ટ્રેડર્સ જૂનાગઢ બ્રાન્ચ અકાઉન્ટ ફોર ધી યર એન્ડેડ 31st March 2020. સાથે સાથે આપણે રિક્વાયરમેન્ટ પડવાની છે બ્રાન્ચ ડેટરની અને પેટી કેશની. તો બ્રાન્ચ ડેટર અને બ્રાન્ચ પેટી કેશ પણ આપણે ઓપન કરી લઈએ.
હવે આપણે વન બાય વન ઇન્ફોર્મેશન પુટઅપ કરતા જઈએ. તો આ બધી ઓપનિંગ બેલેન્સીસ છે, સ્ટોક, ડેટર, પેટી કેશ, ફર્નિચર, પ્રીપેડ, આઉટસ્ટેન્ડિંગ સેલેરી. તો ઓપનિંગ જે આપણી અસેટ છે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીએ. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, સ્ટોક 90,000, બ્રાન્ચ ડેટર 36,000, સો ડેટર 36,000. સાથે સાથે આપણે ડેટરનું અકાઉન્ટ પણ ઓપન કર્યું છે તો ત્યાં પણ આપણે લખવાનું થશે. તો બ્રાન્ચ ડેટરમાં લખી નાખીએ ઓપનિંગ બેલેન્સ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 36,000, બ્રાન્ચ પેટી કેશ 4,500. તો ફર્સ્ટ આપણે બ્રાન્ચમાં લખી નાખીએ 4,500. સાથે સાથે આ આપણે બ્રાન્ચ પેટી કેશમાં પણ લખવાની થશે. સો બ્રાન્ચ પેટી કેશ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. દેન ફર્નિચર 27,000, સો ફર્નિચર 27,000 બ્રાન્ચ એકાઉન્ટમાં, જેનું આપણે અકાઉન્ટ્સ નથી બનાવ્યું. પણ એટ ધ લાસ્ટ આપણે એની વર્કિંગ પ્રિપેર કરશું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રીપેડ 3,150, સો પ્રીપેડ ઇન્સ્યોરન્સ 1,350, ટોટલ 1,58,850. પછી જે સેલેરી આઉટસ્ટેન્ડિંગ, તો એ પણ આપણે ઓપનિંગમાં આવી જશે. પણ લાયબિલિટી છે એટલે ક્રેડિટ સાઇડ લખશું. બાય આઉટસ્ટેન્ડિંગ સેલેરી 900. હવે આપણે ટ્રાન્ઝેક્શન વન બાય વન લખતા જઈએ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, જેની આપણે એન્ટ્રી પાસ કરવાની હેડ ઓફિસની બુકમાં, બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન બ્રાન્ચ. મતલબ કે બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ઓન બ્રાન્ચ અકાઉન્ટ 9,90,000. પછી છે કેશ સેલ્સ. તો કેશ સેલ્સ આપણી ઇન્કમ છે એટલે બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખશું. બાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ, આ બધા એને કેશ ડેઇલી બેઝિસ ઉપર આપણે સેન્ડ કર્યા હોય ડ્યુરિંગ ધ હોલ યર. સો કેશ સેલ્સ ઇનર કોલમમાં 10,80,000. દેન ક્રેડિટ સેલ્સ, ક્રેડિટ સેલ્સની એન્ટ્રી બ્રાન્ચ ડેટરમાં કરવામાં આવે છે. બ્રાન્ચ અકાઉન્ટમાં ડાયરેક્ટલી કોઈ આવતી નથી એટલે આપણે એ બ્રાન્ચ ડેટરમાં લખી નાખશું, જેની એન્ટ્રી આપતી થાય બ્રાન્ચ ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. તો ટુ ક્રેડિટ સેલ્સ 3,60,000. પછી છે કેશ રિસીવ ફ્રોમ ડેટર. તો કેશ રિસીવ ડાયરેક્ટલી હેડ ઓફિસને થયા હોય, બ્રાન્ચને થયા હોય, બ્રાન્ચે હેડ ઓફિસને સેન્ડ કર્યા હોય એટલે કેશ રિસીવ ડેટર અકાઉન્ટમાં આપણે પહેલાં ક્રેડિટ કરી નાખીએ. બાય કેશ 3,15,000. અને સાથે સાથે અહીંયા બ્રાન્ચ અકાઉન્ટમાં પણ આવી જશે ફ્રોમ ડેટર 3,15,000. તો આ ડિટેલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ ડિટેલમાં છે કેશ સેન્ડ બાય ડેટર ડાયરેક્ટલી ટુ હેડ ઓફિસ. અહીંયા 18,000 એને હેડ ઓફિસમાં ડાયરેક્ટલી સેન્ડ કર્યા છે એટલે એ આપણે ડેટરમાં લખવાના થશે. તો ડેટરમાં લખી નાખીએ. કેશ સેન્ડ બાય કેશ સેન્ડ ડાયરેક્ટલી ટુ ધ હેડ ઓફિસ 18,000. અને એ 18,000 અહીંયા બ્રાન્ચમાં પણ આવી જશે ફ્રોમ ડેટર ડાયરેક્ટલી 18,000. ક્લિયર? પછી છે ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડેટર. તો ડેટરમાં આવશે એ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 900, જેની એન્ટ્રી બ્રાન્ચ ENLમાં થાય છે, બ્રાન્ચ અકાઉન્ટમાં આપણે નથી કરતા. પછી છે કેશ સેન્ડ ટુ બ્રાન્ચ ફોર ધી એક્સપેન્સ. તો આ કેશ સેન્ડ કર્યા છે, જેની આપણે એન્ટ્રી પાસ કરીએ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. સો ટુ કેશ માં ફર્સ્ટ રેન્ટ, રેન્ટ કેટલું છે ચેક કરી લઈએ. 16,200. દેન સેલેરી 22,500. સો સેલેરી 22,500. દેન ઇન્સ્યોરન્સ 7,200. ઇન્સ્યોરન્સ 7,200. દેન પેટી કેશ 9,000. સો પેટી કેશ 9,000. ટોટલ 54,900. તો આ કેશ છે. નાવ નેક્સ્ટ ઇઝ અ ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. અહીંયા બ્રાન્ચ છે એ ગુડ્સ રિટર્ન કરે છે એટલે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ. બ્રાન્ચ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખશું
सेंट आपने डेबिट लिखा था तो रिटर्न से ही क्रेडिट से 54,000। पची पेटी एक्सपेंस मेड बाय ब्रांच, ब्रांचे आटलो पेटी एक्सपेंस इनकर्ड कर्यो छे जे आपणे पेटी केस में रेकॉर्ड करवाना थाय। तो पेटी एक्सपेंस में आपणे रेकॉर्ड कर नाखीए टू हेड ऑफिस जे आपने रिसीव थया था 9,000, डेटा ने जे गुड्स रिसीव कर्या 7,200। गुड्स रिटर्न बाय डेटर 9,000, जे आपने बेलेंस हतुं आपने डेटा रिटर्न कर्या आपने डेटर अकाउंट में आवशे जे आपने अहीं डेटर अकाउंट में रेकॉर्ड कर्या 9,000। पेटी एक्सपेंस जे इन्कर्ड कर्यो ते पछी छे गुड्स डिस्ट्रॉइड बाय फायर एट कोस्ट, गुड्स डिस्ट्रॉय थी गया छे तो इन्स्योरंस कंपनी पास थी आपणे रिकवर करवाना थाय, जे आपणे नॉर्मली एंट्री पास करता है इन्स्योरंस कंपनी अकाउंट डेबिट टू ब्रांच, तो अहीं ब्रांच में इन्स्योरंस कंपनी जे क्लेम छे 4,500, अहीं आपणो कोई लॉस नथी। स्टॉक एट ब्रांच आपणो आ क्लोजिंग स्टॉक छे 72,000, तो ब्रांच अकाउंट में आपणे क्रेडिट साइड लखी नाखशुं बाय बेलेंस कैरिट डाउन, ज्यां स्टॉक 72,000 છે। સેલ ઓફ બ્રાન્ચ ફર્નિચર 8,100, સેલ ઓફ બ્રાન્ચ ફર્નિચર સેલ્સ છે એટલે આપણે કેશ રિસીવ થયા હોય એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ, બ્રાન્ચ અકાઉન્ટમાં આપણે એ ક્રેડિટ કરી નાખીએ બાય સેલ પ્રોસીડ ઓફ ફર્નિચર 8,100, એટલે આઉટરમાં ટોટલ આવી જશે 14,21,000। ક્લિયર? હવે બ્રાન્ચ અકાઉન્ટમાં આપણું પેન્ડિંગ વર્ક શું રહે છે, તો અહીંયા આપણી પાસે જો ઓપનિંગમાં સ્ટોક, ડેટર, પેટી કેશ, ફર્નિચર અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ હતા, તો અહીંયા આપણી પાસે હજી સ્ટોક જ છે, તો બાકી જે અકાઉન્ટ્સ રહ્યા ડેટર અકાઉન્ટ છે તો એ બધાની બેલેન્સ આપણે વન બાય વન ચેક કરી લઈએ, બરાબર? તો આપણે ડેટર અકાઉન્ટ ક્લોઝ કરીએ, ડેબિટ સાઇડ હાયર છે એટલે ડિફરન્સ આપને આવશે 53,100, ये आप यहाँ डेटर में लखी नाखी 53,100। पची पेटी कैश अकाउंट क्लोज करिए तो डेबिट साइड हायर है डिफरेंस अपने आ 6,300, आ 6,300 आप लखी नाखो बैलेंस क्रेडिट डाउन ब्रांच अकाउंट 6,300। सो स्टॉक टेकन केर, डेटर टेकन केर, पेटी कैश टेकन केर, ફર્નિચર ફર્નિચર માટે આપણે એક વર્કિંગ કરવાની છે, કારણ કે ફર્નિચર આપણે સેલ કર્યું છે તો ફર્નિચર આપણી પાસે 27,000 ઓપનિંગમાં હતું, બરાબર? તો એની આપણે વર્કિંગ કરી નાખીએ પ્રોફિટ ઓર લોસ ઓન સેલ ઓફ ફર્નિચર, વેલ્યુ ઓફ ફર્નિચર એઝ ઓન 30th September 2019 8,550 જે આપણે અહીંયા આપેલી છે, બુક વેલ્યુ ઓફ ફર્નિચર એઝ ઓન ડેટ ઓફ સેલ્સ 8,550, તો એ 8,550 અને એ આપણે સેલ કર્યું હતું 8,100, ક્લિયર? તો લેસ સેલ પ્રોસીડ ઓફ ફર્નિચર એટલે આપણે મળી જશે લોસ 450। હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર, ક્લોઝિંગ બેલેન્સ કેવી રીતે આવશે? તો આપણી પાસે ઓપનિંગ બેલેન્સ કેટલું હતું, ઓપનિંગ આપણી પાસે 27,000 છે, બરાબર? તો 27,000 ઓપનિંગ, પછી આજે આપણે સેલ કર્યું છે 8,550, પણ આ વેલ્યુ આપણી પાસે 30th September છે, જ્યારે આપણી પાસે આ 27,000 છે એ 1st April છે, તો આપણે આની બુક વેલ્યુ એઝ ઓન 1st April કેલ્ક્યુલેટ કરવી પડે, એનો મતલબ કે આ જે 8,550 આપ્યા છે એ આફ્ટર ડેપ્રિસિએશન અમાઉન્ટ છે, તો આપણે એને કોસ્ટ પ્રાઇઝ ઓફ સોલ્ડ
ઓન 30th September 2019. 30th સપ્ટેમ્બરના વેલ્યુ આટલી હતી, પણ આની 1st એપ્રિલના કેટલી કોસ્ટ હશે તો એનું આપણે વર્કિંગ કરી નાખીએ. 8550 × 100 / 95 કેવી રીતે આવ્યા? તો કે તમારું ડેપ્રિસિએશન રેટ 10% છે પર એનમ, આખા વર્ષના 10% લાગે છે, તો 6 મહિનાના 0.5% લાગે છે, એટલે 5% 6 મંથનું લાગે છે. મતલબ કે જો 100 રૂપીસ આપણી વેલ્યુ હોય અને 5% એટલે કે 5 રૂપીસ જો ડેપ્રિસિએશન ચાર્જ થતો હોય તો 95 આપણી બુક વેલ્યુ હોય. તો 95 = 8550 હોય તો 100 દેન હાઉ મચ? એટલે આપણે અહીંયા એક ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે કે 8550 છે આફ્ટર ડેપ્રિશિએટેડ વેલ્યુ, ડેપ્રિસિએશન વેલ્યુ છે, એનો મતલબ કે એમાંથી ઘસારો બાદ થઈ ગયો છે. એટલે કે હવે એ 95% વેલ્યુ છે, તો 100 એ કેટલા થાય? તો 8550 × 100 / 95 એટલે આપણે એની ઓરિજિનલ કોસ્ટ મળી જશે 9000. 27000 - 9000 એટલે ફર્નિચર એટ કોસ્ટ 18000 આપને વેલ્યુ મળી ગઈ 1st એપ્રિલ 2019. હવે ડેપ્રિસિએશન એટ ધ રેટ 10% પર એનમ, 18000 × 10% 1800 એટલે આપણે ક્લોઝિંગ બેલેન્સ મળી જશે 16200, જે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં લખવાની થશે. હવે સાથે સાથે આનું ડેપ્રિસિએશન પણ કેલ્ક્યુલેટ કરી લઈએ, કારણ કે બ્રાન્ચ ટ્રેડિંગ પેરિયલમાં આપણે રાખવાનું થશે. ટોટલ ડેપ્રિસિએશન ઓન અ ફર્નિચર, ડેપ્રિસિએશન ફોર 6 મંથ એટ ધ 10% ઓન ફર્નિચર સોલ્ડ, 9000 × 10% × 6/12 તો 450. હવે આપણે તમે ક્રોસ ટેલી કરવું હોય તો 9000 બુક વેલ્યુ છે, એમાંથી 450 માઇનસ કરો એટલે 8550 આવી જશે. એન ધ બેલેન્સ ડેપ્રિસિએશન, ડેપ્રિસિએશન એટ ધ 10% ઓન ફર્નિચર ઓફ 18000 ફોર 12 મંથ, અહીંયા જે સેકન્ડ વર્કિંગ કર્યું છે, અને ટોટલ ડેપ્રિસિએશન આપવું 2250. ક્લિયર? તો અહીંયા જે આપણી ક્લોઝિંગ બેલેન્સ આવી 16200 એ આપણે લખવાની થશે બ્રાન્ચ એકાઉન્ટમાં. તો બિફોર ફર્નિચર પ્રીપેડ ઇન્સ્યોરન્સ 1350, જેની સામે આપણે અહીંયા ક્વેશ્ચનમાં કીધું હતું કે ઇન્સ્યોરન્સ આપણું 30th જૂન સુધી છે. માર્ચમાં આપણું અકાઉન્ટિંગ યર પૂરું થઈ જાય, જૂન સુધીની વાત કરીએ તો એપ્રિલ મે અને જૂન 3 મંથનું, તો અહીંયા 3 મંથનું આપણું પ્રીપેડ રહેશે. એટલે પ્રીપેડ ઇન્સ્યોરન્સ 7200 × 3/12 = 1800 અને આઉટરમાં 153900. સો આ રીતે આપણું બ્રાન્ચ એકાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને બ્રાન્ચમાં આપણે ટોટલ કરી નાખીએ, ક્રેડિટ સાઇડ હાયર છે એટલે ડિફરન્સ આપણે મળશે ડેબિટ સાઇડ, જે આપણે ટ્રાન્સફર કરશું પીએનએલ, જનરલ પીએનએલમાં. તો આ રીતે આપણું બ્રાન્ચ એકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બનાવવાનું છે બ્રાન્ચ ટ્રેડિંગ એકાઉન્ટ અને બ્રાન્ચ પીએનએલ એકાઉન્ટ. ક્લિયર? તો બ્રાન્ચ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીએ. બ્રાન્ચ પીએનએલ એકાઉન્ટ બનાવીએ. હવે બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ પીએનએલમાં જે આપણી પાસે સ્ટાર્ટિંગમાં ડિટેલ્સ છે, તો એને લગતા આપણે બધા એકાઉન્ટ્સ ઓપન કરી નાખ્યા છે. તો હવે જે ઇન્ફોર્મેશન આવે એના અકાઉન્ટ ઉપરથી આપણે બધી ઇન્ફોર્મેશન ટ્રેડિંગ અને પીએનએલમાં રેકોર્ડ કરતા જશું. જેમ કે અહીં આપણી પાસે આ સ્ટોક છે 90000, તો એ ટ્રેડિંગ એકાઉન્ટમાં આવશે ઓપનિંગ સ્ટોક, સો ટુ ઓપનિંગ સ્ટોક 90000. સેકન્ડ છે બ્રાન્ચ ડેટર, તો બ્રાન્ચ ડેટરનું આપણે આખું અકાઉન્ટ ઓપન કર્યું છે, તો એના અકાઉન્ટ્સમાંથી આપણે જે ડિટેલ્સ મળે છે, જેમ કે અહીંયા ક્રેડિટ સેલ્સ છે ફર્સ્ટ, તો આપણે એ ક્રેડિટ સેલ્સમાં રેકોર્ડ કરી નાખીએ. બાય સેલ્સ એમાં ક્રેડિટ 3,60,000, અને બીજી શું ડિટેલ્સ છે ડેટર્સ એકાઉન્ટ્સમાં, તો ક્રેડિટ સેલ્સ 60, પછી કેશ કલેક્શન્સ ઓલરેડી આપણે રેકોર્ડ કરી નાખ્યું 18,000 ઓલરેડી રેકોર્ડ કરી નાખ્યા. ડિસ્કાઉન્ટ અલાઉ 900 એ આપણો એક્સપેન્સ છે, એટલે એ આપવું આવશે પીએનએલ એકાઉન્ટમાં, તો ડિસ્કાઉન્ટ અલાઉ 900. પછી છે ગુડ્સ રિટર્ન, તો આ આપણું આ સેલ્સ રિટર્ન છે, તો સેલ્સ રિટર્નમાં આપણે રેકોર્ડ કરી નાખીએ રિટર્ન ફ્રોમ ડેટર 9000. પછી છે ક્લોઝિંગ બેલેન્સ, તો એ તો કોઈ જગ્યાએ એફેક્ટ નથી કરતી, એટલે આ આપણું આ કમ્પ્લીટ થઈ જાય છે.
नीचे आपूँ पेटी केस अकाउंट्स है जमा पेटी एक्सपेन्स 7200 है जे आप पीएनएल में लखवा थाय प्रॉफिट एंड लॉस अकाउंट में लखोड़ नाखी टू पेटी एक्सपेन्स 7200 तो अँ आप स्टॉक फर्स्ट डेटा की बड़ी इन्फॉर्मेशन आप रेकॉर्ड कर नाखी पेटी केस थी गयू फर्निचर तो फर्निचर पर डिटेल्स जो आप लखी नाखी तो फर्स्ट है आप लॉस 450 નો લોસ જે આપણે રેકોર્ડ કરવાનો છે તો એ લોસ રેકોર્ડ કરી નાખીએ ટુ લોસ ઓન સેલ ઓફ ફર્નિચર સેકન્ડ છે આપણું ડેપ્રિસિએશન 2250 તો ડેપ્રિસિએશન લખી નાખીએ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 2250 તો ફર્નિચર નાવ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ માટે આપણે રેકોર્ડ કરી નાખીએ પીએનએલમાં तो फर्स्ट इन्स्योरस ओपनिंग 1350 है प्लस अँ आप 7200 रिसीव किया क्लियर तो इन्स्योरस 7200 ओपनिंग है ये लास्ट इयर प्रीपेड होने एट द इयर एंड है करंट इयर हो तो नॉर्मली आप प्रीपेड एक्सपेन्स अपने माइनस करता हो करंट इयर हो सो लास्ट इयर प्लस थे सो प्रीपेड ऑफ प्रीवियस ईयर मतलब लास्ट ईयर 1350 एंड करंट ईयर प्रीपेड ऑफ नेक्स्ट ईयर जो करंट ईयर में आप पे कर नेक्स्ट ईयर 1800 એટલે आउटर में आवशे 16750 सो प्रीपेड इन्स्योरस टेकन केर नेक्स्ट वन इज अ सैलरी तो सैलरी में आप चेक करिए तो आपकी पास ओपनिंग 900 है साथ सैलरी में માર્ચ સુધી જ છે એટલે આમાં 22500માં લાસ્ટ ઇયરના જે 900 આઉટસ્ટેન્ડિંગ હતા એ પણ આપણે પે કરી દીધા હોય સો સેલેરી ઇન ઇનર કોલમ 22500 આઉટ ઓફ 22500 900 રિલેટિંગ ટુ પ્રીવિયસ યર દેટ ઇઝ ફોર લાસ્ટ ઇયર સો ડિડક્ટ કરશું 900 એટલે આઉટરમાં 21600 ક્લિયર તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન સ્ટોક ડેટર પેટીકેસ ફર્નિચર ઇન્સ્યોરન્સ સેલેરી આ બધું થઈ ગયું गुड्स सेंड टू ब्रांच जे अपना ट्रेडिंग अकाउंट में आवशे डेबिट साइड गुड्स रिसीव फ्रॉम हेड ऑफिस 990,000 पची है कैश सेल्स तो ट्रेडिंग अकाउंट में क्रेडिट साइड कैश सेल्स 1,80,000 देन क्रेडिट सेल्स ऑलरेडी रेकॉर्डेड कैश रिसीव ऑलरेडी रेकॉर्डेड कैश सेंड बाय ब्रांच ऑलरेडी रेकॉर्डेड डिस्काउंट ऑलरेडी रेकॉर्डेड रेंट अपने रेकॉर्ड करने बाकी है तो रेंट आप एक्सपेन्स है तो रेंट लखी नाखी पीएनएल में टू रेंट 16200 सैलरी ऑलरेडी रेकॉर्डेड इन्स्योरस प्रीमियम रेकॉर्डेड पेटी कैश रेकॉर्डेड गुड्स रिटर्न बाय ब्रांच गुड्स रिटर्न करूँ ब्रांच है तो ये रेकॉर्ड करव पड़ से रेकॉर्ड कर नाखी गुड्स रिटर्न आप पीएनएल अकाउंट्स में ट्रेडिंग अकाउंट में गुड्स रिटर्न टू एचओ 54,000 आउटर में 9,06,000 जहाँ 54 गुड्स रिटर्न कर ब्रांच गुड्स रिटर्न बाय डेटर सेल्स रिटर्न ऑलरेडी टेकन केर पेटी एक्सपेन्स रेकॉर्डेड गुड्स डिस्ट्रॉइड बाय फायर एट कोस्ट तो आप ट्रेडिंग अकाउंट की इन्फॉर्मेशन है गुड्स डिस्ट्रॉय तो ये अपने ट्रेडिंग अकाउंट में रेकॉर्ड कर नाखी है गुड्स डिस्ट्रॉय बाय फायर 5400 क्लेम प्रेपरो क्लोजिंग स्टॉक 72,000 जी आप ट्रेडिंग अकाउंट में आवशे क्लोजिंग स्टॉक बाय क्लोजिंग स्टॉक 72,000 देन सेल्स ऑफ ब्रांच फर्निचर ऑलरेडी टेकन केर तो हवे आपने बधी डिटेल्स रेकॉर्ड करी लीधी छे तो हवे आपने ट्रेडिंग अकाउंट क्लोज करिए क्रेडिट साइड आया 15,07,500 ने डिफरेंस आप ग्रॉस प्रॉफिट आ ग्रॉस प्रॉफिट आप पीएनएल में ट्रांसफर करिए बाय ग्रॉस प्रॉफिट क्लियर
481500 difference apro profit 426150 અહીંયા છે બ્રાન્ચ પીએનએલ માં જે પ્રોફિટ આવે છે ઈ પ્રોફિટ અને બ્રાન્ચ અકાઉન્ટ માં જે પ્રોફિટ આવે છે આવો આ બંને સેમ જ હોય છે બરાબર બ્રાન્ચ અકાઉન્ટ નો પ્રોફિટ અને બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ નો પ્રોફિટ આ બંને આપણે ક્રોસ ટેલી કરી શકીએ છીએ ક્લિયર તો આ સાથે આપણો આ કમ્પ્લીટ થઈ છે ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું થેન્ક યુ